संत कवि तुलसीदास जी रामायण अंदर लखे छे, स्वयं भगवान ने प्रगट थवानुं कारण, कारण विनानी कोई वस्तु बने नहीं। खुद प्रभु ने प्रगट थवानुं पण कारण होय छे। तुलसीदास जी महात्मा लखे छे, विप्र देहनु सुर संत हित लीनह मनुज अवतार। विप्र नाम ब्राह्मणों, ऋषि मुनियों, संतो, गायो ने धर्मनी रक्षा करवा माटे स्वयं प्रभु प्रगट थाय छे। जारे जारे धर्मनी हानि थाय त्यारे धर्मनु स्थापन करवा जगत नियंता प्रगट थाय छे। रामदेव जी महाराज जे प्रगट थया एनो इतिहास एवो छे के मारवाड़ देश मा पोकरण गढ़ करीने एक नानू एवं गाम, त्याना राजा तुमरा शाखाना रजपूत अजमलजी, अजमलजी महान भक्त हता, शंकर भगवान ना परम उपासक हता, नीतिवान हता, धर्मिष्ठ हता, पोतानी प्रजा ने पुत्र समान गणता, प्रजा मा सारो एवमनो आदर हतो। अजमलजी ने त्रण दीकरीओ हता, लासा, लक्ष्मी अने सगुणा। अजमलजी ने नियम हतु दर वर्षे काशी वाराणसी जवुं, काशी विश्वनाथ नी पूजा करवी, एवुं घणा समय थी अमने नियम हतु। एक दिवस अजमलजी घोड़े सवार थई अने फरवा माटे निकलेला। बार घोड़ो खेलावी अने पाछा गाममां प्रवेशता, गामना जापामां त्रण रबारी लोको उभा था। आ रबारी लोको पोताना दीकरानी वहुने आणू तेड़वा माटे जता, ते शुकन जोता त्यां उभेला। अजमलजी ने सामा आवता जोया, आ जता राय काम आणु करवा सामा मलिया राई, जता राय काणु करवा सामा मलिया राई, वात परस्पर करे राय काम, बात परस्पर करे छे राय का, शुकन मंगल थाई, शुकन मंगल थाई। अजमल जी ने आवता जोई राय का, वो परस्पर वातो करवा लाग्या के भाई आज आपने शुकन सारा थता नहीं थी, आवती काले सारा शुकन जोई ने निकल शुं। रायकाओ परस्पर वात करे छे एटली वारमां अजमलजी नो अश्व नजीक आवी गयो। अजमलजी रायकाओनी वात सांभळी गया, पूरी वात समझाणी नहीं। त्यारे अजमलजीए रायकाओने पूछ्यु, भाई तमे केम निकळ्या हता, शुं कामे जता अने पाछा केम मळ्या? रायकाओए हाथ जोड्या, महाराज અમે તો ખાલી અહીંયા ઉભા હતા અને અમે તમારી કઈ વાત કરતા નથી। અજમલજીએ કહ્યું, ભાઈ તમારી વાત મેં સાંભળી છે, હું સમજો નથી, તમે કોઈ કારણસર નીકળેલા અને પાછા વળ્યા છો, જેવી હોય એવી હકીકત કહો, અને જો જૂઠું બોલો ને તો તમને શંકર ભગવાનની આણ છે। લાયકાઓ થરથર ધ્રુજવા લાગ્યા, હાથ જોડીને કહેવા લાગ્યા, મહારાજ માફ કરજો, અમે નથી કહેતા,
પણ સારાય પોકરણ ગઢની પ્રજા એમ કે છે કે અજમલજી વાંજ્યા છે, અજમલજીના શુકન સારા નથી, તમારા શુકન થવાથી ગઈકાલે ખેડૂત લોકોએ વાવણી પણ બંધ રાખી છે. અમે નથી કહેતા પણ સારા પ્રકરણ ગઢની પ્રજા એમ વાતો કરે છે, અને માણસો એમ કહે છે કે અજમલજીના એવા ગ્રહો છે કે આવતી સાલ ભયંકર દુષ્કાળ પડશે. રાયકાઓની વાત સાંભળી અજમલજી મૌન સેવી અને પોતાના રાજમહેલમાં આવ્યા. રાયકાઓની વાત ઉપર ક્રોધ ન કર્યો. અજમલજી રાજા હતા પણ એમનું હૃદય ભક્તનું હતું. સંત અને ભક્તનો સહજ સ્વભાવ છે. સાલ સંતની સુલટી કદીએ કરે નહીં ક્રોધ, પરહિત કેને કારણે ઓરી લે અવરોધ. સંતના અને ભક્તના હૃદયમાં હંમેશના માટે દયા ભરેલી છે. કોઈ દિવસ બીજાનું અહિત કરે નહીં, બીજાના હિત માટે પોતે કષ્ટ સહન કરી લે છે. એને જ ભક્ત કહેવાય, એને જ સંત કહેવાય. આજ અજમલજી પોતાના શયનખંડમાં આવી એકાંતમાં બેસીને વિચારે છે કે મારી પ્રજાને મારું દુઃખ છે, આ દુઃખમાંથી મારે મારી પ્રજાને મુક્ત કરવી જોઈએ. વળી આવતી સાલ ભયંકર દુષ્કાળ પડશે તો મારી પ્રજાની વલ્લે શું થશે, શું કરું કેમ કરું તો મારી પ્રજા દુઃખ મુક્ત થાય. ઘણો સમય વિચાર્યું, અંતમાં અજમલજીને શંકર ભગવાનના શરણ સિવાય બીજું કોઈ શરણ મળ્યું નહીં, અને અજમલજીએ વિચાર કર્યો કે મે બાર બાર વરસ નિયમ રાખ્યા, બાર બાર વરસ નિયમ રાખ્યા, પુત્રન પ્રગટે જો મારે આંગણે, પુત્રન પ્રગટે જો મારે આંગણે, હજી આત્મા કાઢું તતખે પુત્રનું વરદાન મેળવું છું. 12 વર્ષના નિયમના ફળમાં શંકર ભગવાન એક પુત્રનું વરદાન નહીં આપે, કદાચ વરદાન નહીં આપે ને તો અન્નજળનો ત્યાગ કરીને ત્યાં હું મારું શરીર પાડી દઈશ. શંકર ભગવાન જો પ્રસન્ન થશે તો પુત્રનું વરદાન મળશે, અને કદાચ કાશીમાં મૃત્યુ થશે ને તો મોક્ષ ગતિ મળશે. કાશીનું મરણ અને સુરતનું જમણ હજી પણ વખણાય છે.
નિશ્ચય કરી રાજની વ્યવસ્થા રાણી મિનિલદેને સોંપી ઘોડેસવાર થઈને અજમલજી કાશી વારાણસી જવા માટે ચાલી નીકળ્યા. ઘણા ટાઈમે કાશી વારાણસી પહોંચ્યા. ગંગાજીના કિનારે ઉતારો કર્યો. અજમલજી વસ્ત્રો ઉતારી અને ગંગાજળમાં સ્નાન કરવા માટે ઉતર્યા. કલકલના દે વહેતી ગંગા રાય ત્યાં સ્નાન કરતા. કલકલના દે વહેતી ગંગા રાય ત્યાં સ્નાન કરતા. એક જ ધૂનથી હર હર શંભુ ગજ ધૂનથી હર હર શંભુ મંત્ર મુખે ઉતરતા. મંત્ર મુખે ઉતરતા ગંગાજીમાં ઉતરી ભોળાનાથનું સ્મરણ કરતા કરતા અજમલજીએ સ્નાન કર્યું. સ્નાન કરી ગંગાજળની પવિત્ર જારી ભરી અને પવિત્ર વસ્ત્રો ધારણ કરી અજમલજી કાશી વિશ્વનાથના મંદિરમાં આવ્યા. શંકર ભગવાનનું પૂજન અર્ચન કરી ધૂપ દીપ કરી બે હાથ જોડીને ગદગદ કંઠે સ્તુતિ કરવા લાગ્યા. ઘણી પ્રાર્થના કરી છતાં શંકર ભગવાન પ્રસન્ન ન થયા. અજમલજી અંતે હતાશ થયા અને ત્યાં ને ત્યાં અનુજળની પ્રતિજ્ઞા કરી. અનુજળનો ત્યાગ કરી અજમલજી પોતાના ઉતારે આવ્યા. આસન જમાયું. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, ચાર દિવસ, પાંચ દિવસ, છ અને સાત દિવસ વીત્યા. અજમલજીનું શરીર ક્ષીણ બની ગયું. આંખો ઊંડી ઉતરી ગઈ. કંઠ રૂંધાઈ ગયો. હાલવા ચાલવાની બોલવાની શક્તિ ન રહી. જીભાન બંધ થઈ ગઈ. એવા આઠ, નવ, દસ, અગિયાર દિવસ વીત્યા. અગિયાર દિવસના નિર્જળા ઉપવાસ થયા. બારમા દિવસનો સૂર્ય ઉદય થયો ત્યારે સંન્યાસી એક આવ્યા. સંન્યાસી એક આવ્યા. બારમા દિવસે સૂર્ય ઉદય થતા એક સંન્યાસી સાધુ અજમલજીની પાસે આવ્યા. અજમલજી પોતાના આસનમાં સૂતા છે. સંન્યાસી આવીને અજમલજીને પૂછ્યું, ભાઈ કોણ છો અને શા માટે અહીંયા આવ્યા છો? અજમલજીને બોલવાની શક્તિ નહોતી. જવાબ કઈ દીધો નહીં. ટગર ટગર સામું જોઈ રહ્યા છે. સંન્યાસીએ અજમલજીના પહેરવેશ ઉપરથી વિચાર્યું કે આ કોઈ પરદેશી માણસ છે. પહેરવેશ ઉપરથી કયા પ્રદેશના માણસ છે એ ઓળખી જવાતા. કઈ જ્ઞાતિના છે એવી ઓળખાણ થતી. પણ એ સમયમાં અત્યારે બેન છે ભાઈ એ ખબર પડતી નહીં છે. પરદેશી છે, એની પાસે કોઈ છે નહીં, એકલો છે, વળી બીમાર છે, અશક્ત છે. તો જન સેવા એ પ્રભુ સેવા. બાજુમાં સંન્યાસી આસન કર્યું કે આને ક્ષણવાર હવે એકલો ન મુકાય. આખો દિવસ વીત્યો. સાંજ પડી, સૂર્યાસ્ત થયો. રાત્રિના આઠ વાગ્યા, નવ વાગ્યા, દસ વાગ્યા. સંન્યાસી જાગૃત છે.
અજમલજી સુતા છે. રાત્રિના 12 વાગવાનો સમય થયો ત્યારે અજમલજીને સહેજ નિંદ્રા આવી. આંખ મીચાણી ગળતી માં જમરા મિચાણી સ્વપ્ન આવ્યું ને સ્વપ્નમાં શંકર ભગવાને આવીને દર્શન દીધા. અજમલજીને કહ્યું, અજમલજી જે ઈચ્છા એ તમે અહીંયા આવ્યા છો ને તમારી ઈચ્છા અહીંયા પૂર્ણ નહીં થાય. કદાચ તમારું શરીર પડી જશે તોય તમારા મનની ઉમેદ પાર નહીં પડે. હું તમને આજ્ઞા કરું છું, તમે દ્વારકા જાઓ. જગત નિયંતા રણછોડરાય તમારા મનની ઈચ્છા પૂર્ણ કરશે. અજમલજી ટગર ટગર સામું જોઈ રહ્યા છે, હાથ જોડીને. એક પણ શબ્દ ઉચ્ચારી શકાતો નથી. શંકર ભગવાને ફરીને અવાજ કર્યો, આ કુડિયા કલયુગની અત્યારે આ કળિયુગનો સમય છે, તમારા શરીરને કદાચ આનાથી વિશેષ તમે કઈ કષ્ટ આપશો, તમારું કાર્ય સિદ્ધ નહીં થાય, માટે તમે દ્વારકા જાઓ. એટલું કહી અને શંકર ભગવાન અદૃશ્ય થઈ ગયા. સ્વપ્ન ઉડી ગયું, અજમલજીની આંખ ખુલી ગઈ, પણ અજમલજીથી મોટા અવાજે બોલી જવાયું, જય ભોળાનાથ. બાજુમાં સુતેલો સંન્યાસી જાગ્રત હતો. તરત જ અજમલજીને ખબર પૂછ્યા, કેમ ભાઈ તમારી તબિયત અત્યારે કઈ સુધારામાં છે, તમને કઈ આરામ છે? અજમલજી કહે છે, હા અત્યારે મારી તબિયત સુધારા ઉપર છે. અજમલજીએ વાત કરી કે હું આવી રીતે અહીંયા શંકર ભગવાનની પાસે વરદાન મેળવવા આવેલો, શંકર ભગવાને મને દર્શન દીધા અને દ્વારકા જવા માટે આજ્ઞા કરી. સંન્યાસીએ સંમતિ આપી. અજમલજી હું પણ કહું છું તમે દ્વારકા જાઓ, કારણ તમારા ભાગ્યમાં પુત્ર નહીં હોય, પણ તમારી જો ભક્તિ સાચી હશે તો જરૂર પ્રભુ તમારી ઉમેદ પાર પાડશે. ઘણા એવા ઇતિહાસો છે
કે ખુદ ભગવાન એના ભક્તની ઈચ્છા પૂર્ણ કરવા માટે આવે છે. અને શંકર ભગવાન તો અખંડાનંદ છે, અજન્મા છે, કોઈને ત્યાં જન્મ ધારણ કરતા નથી. વિષ્ણુ ભગવાન તો યુગે યુગે જ્યારે જેવા સ્વરૂપની જરૂર પડે એવા સ્વરૂપે સ્વયં પ્રગટ થાય છે. માટે તમે દ્વારકા જાઓ, પણ તમારું શરીર અશક્ત થઈ ગયું છે, અનુજળનો પ્રસાદ લ્યો, બે ત્રણ દિવસ રહ્યો અને પછી તમે જાઓ. સવારના પહોરમાં અજમલજી અંજલનો પ્રસાદ લીધો, બે દિવસ રહ્યા, શરીર કાંઈ સ્ફૂર્તિમાં આવ્યું ત્યારે તૈયાર થયા, પોતાનો અશ્વ તૈયાર કર્યો, ગંગાજળની પવિત્ર જારી ભરી સાથે લીધી અને અશ્વ માથે સવાર થઈને અજમલજી પોકરણ ગઢાવ્યા. પોકરણ ગઢાવી રાણી મિનલદેને સ્વપ્નની વાત કરી. રાણી મિનલદે ખૂબ ખૂબ ખુશી થયા. એમણે પણ દ્વારકા જવા સંમતિ આપી. રાણી મિનલદેએ કહ્યું કે પ્રભુના દર્શને ખાલી હાથે ન જવાય, શાસ્ત્રોનો નિયમ છે. પ્રભુના દર્શને, પોતાના મહારાજાના દર્શને, પોતાના ગુરુ મહારાજના દર્શને, અગર એવા કોઈ મહાપુરુષોના દર્શને જવું હોય તો કંઈ ને કંઈ અમને ભેટ ધરવા લઈ જવું જોઈએ. રાણી મિનલદેએ સવાશેર ઘીના સરસ મજાના લાડુ બનાવી દીધા, કહેલ્યો આ રણછોડરાયને નૈવેદ્ય ધરાવજો અને જગત નિયંતા આપણી ઈચ્છા પૂર્ણ કરશે. ગંગાજળની જારી, રાણી મિનલદેએ બનાવી દીધેલા લાડુ અને જોઈતું સાહિત્ય તૈયાર કરી ઘોડેસવાર થઈ અને અજમલજી દ્વારકા આવે છે. દ્વારકાધીશના મંદિરના દરવાજા બહાર પોતાનો અશ્વ સ્તંભાયો, લાડુ અને ગંગાજળની જારી હાથમાં લઈ અજમલજી દ્વારકાધીશના મંદિરમાં પ્રવેશ્યા. રણછોડરાયની ભવ્ય મૂર્તિ નિહાળી અને અજમલજી ગદગદ કંઠે સ્તુતિ કરવા લાગ્યા. પ્રથમ લઈને ગંગાજીના નીર, ખાયા પ્રભુના પાઉના હોજી જી. ગંગાજળથી ભગવાનના ચરણો ધોઈને ચરણામૃત લીધું. ત્યારબાદ નવે ધરાવવા માટે લાવેલા લાડુ અજમલજીએ હાથમાં લીધા. પાત્ર તો હતું નહીં, બે હાથનો ખોબો વાળી હાથમાં લાડવા મૂકીને પ્રભુની સામે ધર્યા. લ્યો મહારાજ, મારી યથાશક્તિ જે કઈ હું આ ભેટ લાવ્યો છું, આ પ્રેમથી આરોગો. ઘણી સ્તુતિ કરી, ઘણી પ્રાર્થના કરી, ઘણી આજીજી કરી, રણછોડરાય હાથ લંબાવીને એક પણ લાડવો લેતા નથી. અજમલજી કહેવા લાગ્યા કે શંકર ભગવાનની આજ્ઞા લઈને આવ્યો છું, મોટી ઉમેદ લઈને આવ્યો છું, મારી ભેટ સ્વીકારો. હજી તો મારે ઘણી ઘણી મારા દુઃખની વાતો કરવાની છે. છતાંય રણછોડરાય હાથ લંબાવ્યો નહીં. અજમલજીનું મન નિરાશ થયું, તર્ક વિતર્ક કરવા લાગ્યું. અજમલજીનું મન અકળાણું, અકળામણ થતા ક્રોધ ચડ્યો અને હાથમાં ના લાડુ ભગવાનના કપાળમાં મૂક્યા, છૂટા કે લ્યો ન ખાવું હોય તો અમારું ગમે એ થાય. પછી નિરાશ થયેલો માણસ ગમે તે કરી બેસે. પૂજારી જોઈ ગયો કે મંદિરની અંદર કોઈ ગાંડો ગરી ગયો છે, હમણાં ઓરિસિયો લઈને કે ભગવાનને મારશે ને તો મૂર્તિ ખંડિત કરી નાખશે. એકદમ દોડ્યો, અજમલજીને વારે છે, આડો હાથ દે છે, ત્યાં ખાલી જારી પડી હતી, લઈને ફડાક લઈને મૂકી ભગવાનના કપાળમાં. પૂજારી કે હા હા ભાઈ શું કરો છો, કે શું કરો છું, ક્યારનો કાલાવાલા કરું છું, આજીજીજી કરું છું, પ્રાર્થના કરું છું, લાડવા ધરાવું છું, છતાંય લાડવા જમતા નથી. કે કોણ? કે રણછોડરાય. પૂજારી કે અહીંયા ક્યાં રણછોડરાય છે? આ તો રણછોડરાયની મૂર્તિ છે.
અજમલજી કહે છે રણછોડરાય નથી. પૂજારી કહે છે ના ના, તો ભગવાન ક્યાં બિરાજે છે? પૂજારી કે રણછોડરાય તો દ્વારકામાં બિરાજે છે. અજમલજી એ મોટી ત્રાળ મારી, દ્વારકા? કઈ દ્વારકા? આ દ્વારકા નહીં. પૂજારી કહે છે ના, રણછોડરાય બિરાજે છે એ આ દ્વારકા નહીં, એ તો સોનાની નગરી છે, સમુદ્રમાં ડૂબી ગઈ છે. અજમલજી કહે છે ત્યાં જવાય? કે હા જવાય ને. પૂજારી ને એમ કે લપ જાય, ગાંડો જાય અહીંથી. તમે રસ્તો જોયો છે? પૂજારી કહે છે હા મેં જોયો છે. બતાવશો? કે હા. આગળ પૂજારી ને પાછળ અજમલજી ચાલી નીકળ્યા. સમુદ્રના કિનારે આવ્યા, જ્યાં મોટા મોટા સમુદ્રના તરંગો ઉછળતા, પાણી વમણ મારતું, જેનો તાગ આવે નહીં એવો અગાધ સમુદ્ર. પૂજારીએ કહ્યું કે અહીં પડો ને, એટલે સીધા દ્વારકામાં જવાય છે. આગળ ગેંગરોડના મહારાજા પીપા ભગત જે થયા, દ્વારકાની છાપ લાવ્યા, એ અહીંયા પડીને સીધા ગયા. તકે એટલે કાંઈ પણ પૂછ્યું નહીં, બોલ્યા ચાલ્યા વિના જય રણછોડરાય કરીને ઝંપલાય હું સમુદ્રમાં. પૂજારી કહે આજે સીધો રણછોડરાયના શરણે વિયોગ્યો, પાછો વળ્યો. મંદિરના દરવાજે 1000 રૂપિયાનો અશ્વ બાંધેલો. પૂજારી કી દ્વારકામાં ગયો, પણ આ ઘોડો ચડવા થાય છે આપણે. મંદિર બંધ કરી ઘોડે સવાર થઈને પૂજારી ઘેર આવ્યો. અહીંયા અજમલજી આ ધીરે 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 પાણીમાં ઊંડા ઉતરતા ઉતરવા લાગ્યા. અજમલજીના પગ જમીને અટક્યા. અજમલજીએ આંખ ખોલી, સુવર્ણમય નગરી જોવામાં આવી. સુવર્ણમય નગરી દરિયાના તળિયે હતી નહીં, પણ આ હતો અજમલજીનો વિશ્વાસ. ભગવાનને સમુદ્રના તળિયે દ્વારકા ખડી કરવી પડી. શહેરની ફરતો કિલ્લો, દરવાજા બહાર પાણી ભરવાનો કૂવો, પાણીયારીઓ પાણી ભરે. અજમલજીએ વિચાર્યું કે શહેર તો આવ્યું, હવે દ્વારકા હોય કે ગમે તે પૂછી જોઉં. અજમલજીએ પાણીયારીઓને પૂછ્યું, પાણીયારી પૂછું મારી બેન, શહેરનું નામ શું, અહીંના રાજા કોણ છે? પાણીયારીએ જવાબ આપ્યો, નગરીનું દ્વારિકા છે નામ અને રાજ તપે રણછોડ રાયના. દ્વારિકા એવો શબ્દ સાંભળતા અજમલજી અતિ હર્ષિત થયા. જય રણછોડરાય, જય જગત નિયંતા, જય રણછોડરાય, જય રણછોડરાય કરતા દરવાજાની અંદર પ્રવેશ્યા. ઉભી બજારે ચાલ્યા જાય, ભગવાનનું સ્મરણ કરતા કરતા શહેરની મધ્યે સરસ મજાનો એક રાજમહેલ જોવામાં આવ્યો, હીરા માણેક રત્નો જડિત. રાજમહેલના દરવાજે જય વિજય નામના પ્રોળિયાઓ ચોકી કરે. અજમલજી દરવાજેની અંદર જેવા પ્રવેશવા જાય કે જય વિજય અટકાવ્યા. ઉભા રહ્યો, ક્યાં જવું છે, ક્યાંથી આવો છો? અજમલજી જય વિજયને કહેવા લાગ્યા, કે ગઢરે પોકરણ નો રાજવી
તોરણગઢ નો રાજા છું. અજમલજી મારું નામ છે. પ્રભુના દર્શને આવ્યો છું. જગત નિયંતા ક્યાં બિરાજે છે? જય વિજય કે ઉભાર્યો. ભગવાનને ખબર આપી, રજા મેળવી પછી જવાય. અજમલજી ઉભાર્યા. જય વિજય. પ્રભુને ખબર આપ્યા કે અજમલજી નામનો માણસ કોઈ તમને મળવા માટે આવે છે. ભગવાન હિંડોળા ખાટ ઉપર બિરાજમાન હતા, એકદમ ઉભા થઈ ગયા. ગરુડજીને કહ્યું, જાઓ ગરુડ, જલ્દી લઈ આવો, મારો પરમ ભક્ત છે, મને મારા પ્રાણ કરતા વધારે વાલો છે. ઉતાવળા ઉતાવળા ગરુડજી આવ્યા, અજમલજીને સાથે લઈને પ્રભુ પાસે આવ્યા. ભગવાન હિંડોળા ખાટ ઉપર બિરાજમાન. આવીને અજમલજીએ દંડવત પ્રણામ કર્યા. પ્રભુએ ઉભા થઈ અજમલજીના હાથ પકડી બેઠા કર્યા. અજમલજી ટગર 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 પ્રભુની સામું જોઈ રહેલા. ભગવાનના કપાળે પાટો બાંધેલો. ભગવાન કહે છે, અજમલજી શું જુઓ છો? અજમલજી કહે છે, મહારાજ મને આશ્ચર્ય થાય છે, નવાઈ લાગે છે. કેમ? કે અમે તો મૃત્યુલોકના માણસો, કદાચ અમને કાંઈ દર્દ થાય, પીડા થાય, એના માટે મલમ પટ્ટા, દવા દારૂ બધા ઉપચારો કરવા પડે. આપ તો જગત નિયંતા છો, જગતના સ્વામી છો, આપને આ દર્દ છોડે નહીં. ભગવાન કહે છે, અજમલજી મને કોઈ દર્દ નથી થયું. તો કે એક મારો ભક્ત એવો છે ને, બહુ મને પ્રિય છે, અતિ લાડકવાયો, એને 5-7 લાડવા કપાળમાં માર્યા. એટલાથી એને સંતોષ ન થયો, તે પાણીની જારી લઈને કપાળમાં મારીને તે માથું ફૂટી ગયું છે, એટલે પાટો બાંધ્યો છે. અજમલજી સમજી ગયા પોતાની ગંભીર ભૂલ. ભગવાનના શરણમાં પડી માફી માંગવા લાગ્યા, કરગરવા લાગ્યા. અજમલજીની આંખમાં આંસુ આવ્યા. ભગવાને અજમલજીને ઉભા કરીને આંસુ લૂછ્યા. પૂછ્યું, અજમલજી કયો તો ખરા, તમારે અહીંયા સુધી કેમ આવવું પડ્યું? મારા જેવું કઈ કામ પડ્યું છે? અજમલજી કહે છે, મહારાજ અંતર્યામી છો, હું શા માટે અહીં આવ્યો છું? આપથી કઈ અજાણ ન હોય, તમે મને શા માટે પૂછો છો? નાના કયો તો ખરા આવવાનું કારણ. અજમલજી કહે છે, મહારાજ સ્વાર્થ ને પરમાર્થ એમ બે કામે આવ્યો છું. અત્યારે હિન્દુ ધર્મના માથે મહાન સંકટ આવીને ઉભું છે. મુસલમાનોએ કબર પૂજાનો એવો બધો પ્રચાર કર્યો છે કે ઘણા હિન્દુઓ કબર પૂજાને માનતા થઈ ગયા છે. સનાતન ધર્મનો લોપ થઈ રહ્યો છે. બીજા નંબરમાં યવનો ગાય માતાને લઈ જાય છે, એનો વધ કરે છે. આવું ઘણી રીતે હિન્દુ ધર્મના માથે સંકટ છે. અમારા પોકરણગઢના સીમાડે ભૈરવા નામનો એક મહાન ભયંકર રાક્ષસ પેદા થયો છે. 12 ગાંવ સુધી ભૂમિ ઉજળ કરી નાખી છે. માણસો ભૈરવાના ત્રાસથી ત્રાહે ત્રાહે પોકારી ગયા છે. બીજું તો હું વર્ણન શું કરું મહારાજ, હું વાંજ્યો છું. વાંજ્યો છું એટલું કહેતા તો અજમલજીની આંખમાંથી 14 આંસુ વહેવા લાગ્યા. ભગવાને પોતાના પિતામર વતી અજમલજીના આંસુ લૂછ્યા. પોતાના કંઠમાં પહેરેલી પુષ્પની માળા, એમાંથી એક પુષ્પ તોડીને અજમલજીને આપ્યું. લ્યો અજમલજી, આ પુષ્પને પારણામાં પધરાવજો, તમારું વાંજ્યા મેણું ટળશે, તમારે ત્યાં પુત્રની પ્રાપ્તિ થશે. અજમલજીએ પુષ્પ હાથમાં લીધું. ભગવાનની સામું જોઈ રહ્યા છે. પ્રભુ કહે છે, અજમલ પુત્રની જ ઈચ્છા હતી ને? અજમલજી કહે છે, હા મહારાજ, પુત્રની તો ઈચ્છા હતી, પણ આગળ ન બોલી શક્યા. ભગવાન કહે છે, બોલો, કેમ અટકી ગયા? અજમલજી કહે છે, મહારાજ પુત્રની ઈચ્છા હતી, પણ કોક આપના જેવા પ્રતાપી પુત્રની. સત્યભામા, રુક્ષ્મણી, જાંબુવંતી, લક્ષ્મીજી, પટરાણીઓ વિચારવા લાગ્યા કે આ તે કોઈ ભક્ત કહેવાય કે ખુદ ભગવાનને દીકરો બનાવીને લઈ જવા છે? ભગવાન તો ભક્તને આધીન છે. બીજું પુષ્પ તોડીને આપ્યું. લ્યો અજમલજી,
આ બીજું પુષ્પ પારણામાં પધરાવજો, તમારા દરેક મનોરથ પાર પાડવા માટે હું આવીશ. પેલા પુત્રના પેલા પુષ્પના પ્રતાપે જે પુત્ર જન્મે એનું નામ વીરમદેવજી હું રાખજો, અને જ્યારે હું તમારે ત્યાં આવું ને ત્યારે મારું નામ રામદેવજી હું રાખજો. વળી હું તમને નિશાનીની ચાર વસ્તુઓ સાથે આપું છું. રતન કટોરો ને વીર ગેડીઓ અભયાંતરો આપું, રતન કટોરો વીર ગેડીઓ અભય અંતરો આપું, અમલ ડાબલી ને બે પુષ્પો વાજિયા મેણું કાપું, વાજિયા મેણું કાપું. આ રતન કટોરો વીર ગેડીઓ અભય અંચળો અને આ અમલની ડાબલી ચારે વસ્તુઓ તમારી પૂજામાં મૂકજો. એક નિષ્ઠાથી પૂજા કરજો, બંને પુષ્પને પારણામાં પધરાવજો, તમારા મનની દરેક ઈચ્છા પાર પડશે. ગરુડજી એક બાજુ ઉભેલા ઉદાસ થઈ ગયેલા. પ્રભુએ કહ્યું, ગરુડ કેમ ઉદાસ થઈ ગયા? ગરુડ કહે છે, મહારાજ, ચોવીસે કલાક આપની સેવામાં રહેવા વાળો આપનો સેવક, આપ જ્યારે મૃત્યુલોકમાં સીધાઓ મારે શું કરવાનું? હું તમારી સેવા શી રીતે બજાવી શકું? ભગવાન કહે છે, ગરુડ, જ્યારે હું રામદેવ પીર તરીકે પ્રગટ થઈશ ને ત્યારે તમને લીલુડા ઘોડા તરીકે મારી સાથે રાખીશ. ગભરાશો નહીં, ચિંતા કરશો નહીં. ભગવાને કહ્યું, અજમલજી, જ્યારે હું તમારે ત્યાં આવું ને એ વખતની તમને નિશાની બતાવું. કુમકુમ પગલા પડશે મહેલમાં, જાણો જન્મ હું ધારું, એ કુમકુમ પગલા પડે મહેલમાં, જાણો જન્મ હું ધારું, પિતા તમે પુત્ર તમારો, પિતા તમે હું પુત્ર તમારો, વતન સત્ય મારું, વતન સત્ય મારું. જ્યારે હું તમારે ત્યાં આવીશ ને ઓસરીની કોરથી ઠેઠ ઓરડાની અંદર પારણા સુધી કંકુના પગલા પડેલા હશે. આ નિશાનીએ તમારે સમજી લેવાનું પ્રભુ પધાર્યા. અજમલજીને ભગવાને બે દિવસ રોક્યા. ત્રીજે દિવસે સવારમાં સમુદ્રની બહાર મૂક્યા કિનારે. અજમલજી જાગ્રત થઈને જોયે ત્યાં સમુદ્રનો કિનારો, ચારે વસ્તુઓ પોતાની બાજુમાં પડેલી, બંને પુષ્પો પડેલા. અજમલજી પ્રભુનું સ્મરણ કરતા કરતા દરેક વસ્તુઓ લઈ હર્ષિત થઈ અને જ્યાં પોતાનો અશ્વ બાંધ્યો હતો દ્વારકાધીશના મંદિરના દરવાજે ત્યાં આવ્યા. સવારના પોરમાં પૂજારી બેઠેલો સામેથી અજમલજીને આવતા જોયા, ગભરાવા લાગ્યો, ભૂત થઈને આવ્યો, હું એનો ઘોડો લઈ ગયો છું ને, આ ઘોડામાં એનો જીવ રહી ગયો, ઘોડો આપી દઉં નહીંતર મને હેરાન પરેશાન કરશે. પૂજારી એકદમ ઊભો થઈને દરવાજે આવ્યો. અજમલજીએ પૂછ્યું, મહારાજ, મારો અશ્વ અહીંયા બાંધ્યો હતો ને? કે હા, તમે દ્વારકા ગયા હતા, કાંઈ બજારમાં બે ત્રણ દિવસ અશ્વ રે, આપણે ઘેર બાંધ્યો છે, રહ્યો હું લઈ આવું. ઘોડો લાવીને પૂજારી આપ્યો. અજમલજી ઘોડેસવાર થઈ ચાલી નીકળ્યા, પોકરણગઢ આવ્યા. રાણી મિનંદેને વાત કરી. રાણી મિનંદે ખૂબ પ્રસન્ન થયા, ખૂબ ખુશી થયા. ચારે વસ્તુઓ પૂજામાં મૂકી, બંને પુષ્પો પારણામાં પધરાવ્યા અને રાજા રાણીએ એક નિષ્ઠાથી પૂજા કરવા માંડી. પૂજા કરતા કરતા કરતા
સમય વીતવા લાગ્યો અને પૂજામાં વીતી ગયા નવમા પૂરા થયા. દસમે માસે રાણી મિલિંદેને તેજસ્વી પુત્રનો જન્મ થયો. પ્રભુના કહ્યા પ્રમાણે પુત્રનું નામ વિરમદેવજી રાખવામાં આવ્યું. વિરમદેવજી પ્રગટ થયા. અજમલજીએ ધામધૂમથી પુત્રનો જન્મદિવસ ઉજવો. ખોબે ને ધોબે સાકરો વેચાણી એબીલ ગુલાલ ઉડ્યા. રણુજાની અંદર પોકરણગઢની અંદર આનંદ મંગલ થઈ રહ્યો છે. ભિક્ષુકોને સંતોને બ્રાહ્મણોને અજમલજી છૂટા હાથે દાન આપે છે. અજમલજી પ્રભુની રાહ જોવે છે. વિરમદેવજી માતા મિનલદેવની ગોદમાં દિન પ્રતિદિન ઉછરવા લાગ્યા. રાત દિવસ ચોવીસે કલાક અજમલજી પ્રભુને યાદ કરે છે. સમય થયો. અજમલજીનું ભજન પાક્યું અને સંવત 1461 ની સા એવું સ્વપ્ન આવ્યું. સ્વપ્ન આવતા રાણી મિનલદે એકદમ ઝબકીને જાગી ગયા. જાગ્રત થઈને જોવે તો સારા રાજમહેલ ની અંદર પ્રકાશ પથરાણેલો. સમજાણું નહીં. એકદમ જઈ અને અજમલજીને ઢંઢોળ્યા, જાગ્રત કર્યા, સ્વપ્નની વાત કરી. અજમલજી સમજી ગયા પ્રભુને પધારવાનો સમય થઈ ગયો. પાછલી રાત્રિ પ્રભુના નામ સ્મરણમાં વિતાવી રાત્રિનો છેલ્લો પ્રહર થયો. અજમલજી નાહી ધોઈ પવિત્ર થઈ અને પ્રભુની પૂજા કરવા બેઠા. રાણી મિનલદે ગૌશાળામાં ગયા. ગાયો દોવરાવી દૂધ લાવી દેગડી ભરી ચૂલા ઉપર ગરમ મૂક્યું. વિરમદેવજી પારણામાં સૂતા છે. માતા મિનલદે ફરીને ગૌશાળામાં ગયા. વાંસળાઓ ધોવરાવા, કાંઈ ગાયોને ઘાસચારો નીરાવા. બુધવારની રાત્રિનો સમય પૂરો થાય છે. સૂર્ય ઉદય થવાની તૈયારી છે. 11 અને ગુરુવારનો દિવસ માતા મિનલદે ગૌશાળામાં છે. અજમલજી પ્રભુની પૂજામાં છે. વિરમદેવજી પારણામાં સૂતા છે. ત્યારે પારણીએ આવીને પ્રભુજી પોઢિયા એવા પારણીએ
જગત નિયંતા નાનું એવું સ્વરૂપ ધારણ કરી વિરમદેવજીના ભેગા પારણામાં સુઈ ગયા. અજમલજી પૂજા કરે છે. માતા મિનલદે ગૌશાળામાં છે. દૂધની ડેગડી ચૂલા પર ગરમ મૂકેલી છે. દૂધ ગરમ થયું, ગરમ થઈને ઉભરાવાલા જાય. પ્રભુએ વિચાર્યું દૂધ ઉભરાઈ જશે. માતાજી ગૌશાળામાં છે. ત્યારે પેલો પરચો તો રામે દૂધ નો પૂરો ને ઉકળતી દે ગૌ તારી રે ને ઉકળતી દે ઉતારી રે પિંગલે થી ને પગ ધરો ધરણી પર પિંગલે થી પગ હા ઘેર ઘેર વાગી વધાઈય ઘેર ઘેર વાગી વધાઈ અલખના ગુણ વખાણું અતિ ભારી રે ઓ જી ગુણ વખાણું અતિ ભારી અલખના ગુણ વખાણું અતિ ભારી રે ઓ રામદેવજી મહારાજે પારણામાંથી હાથ લંબાવી દૂધની ડેગડી ચૂલા ઉપરથી નીચે મૂકી દીધી. બાળકના સ્વરૂપે પારણામાં સુઈ ગયા. માતા મિનલદેને અચાનક એકાએક દૂધની ડેગડી યાદ આવી કે દૂધ ગરમ મૂકીને આવી છું, ઘણો સમય થઈ ગયો, ઉભરાઈ ગયો છે, ઉતાવળા ઉતાવળા આવે. ઓસરીની જ્યાં કોર ચડ્યા ત્યાં તો કુમકુમ પગલા રે જણાય રાણી મિનલદે એકદમ ઉતાવળા ઉતાવળા અજમલજી પાસે આવ્યા. પ્રભુ સેવા કરે છે. કહ્યું મહારાજ ઓરડા તરફ આવો તો કે કેમ કે ત્યાં બધે બધું કઈ નવીન મને દેખાય છે, શું છે કે તમે આવીને જુઓ. અજમલજી ઉભા થઈને ઓરડા પાસે આવ્યા. દરવાજામાં ઉભા રહીને જ્યાં પારણા સામે દ્રષ્ટિ કરી ત્યાં પ્રભુને જોયા. અજમલજીના હૃદયમાં હર્ષ સમાતો નથી, આંખમાંથી પ્રેમના બિંદુઓ ટપકવા લાગ્યા. ધન છે મારા બાપ આપેલા વચનો પાળ્યા તો ખરા. આજે અજમલના ઘેર પ્રભુજી પધાર્યા, આનંદ નો નહીં પાર. અજમલ ને ઘેર પ્રભુ પધાર્યા, આનંદ નો નહીં પાર. પંકુ શ્રી ફળ લઈને સર્વ કંકુ શ્રી ફળ લઈને સર્વ વધાવે નર ને નાર વધાવે નર ને નાર.
વાયુ વેગે વાત સારાએ પોકરણ ગઢમાં પ્રસરી ગઈ. માણસોના ટોળે ટોળા ઉમટ્યા. કોઈના હાથમાં શ્રીફળ, કોઈના હાથમાં કંકુ, કોઈના હાથમાં સાકરનો પડો. આજ અજમલજીને ત્યાં પ્રભુની પધરામણી થઈ. માણસો પ્રભુના દર્શને આવવા લાગ્યા. અજમલજીને આંગણે આજ અનેરો આનંદ છવાયો છે. અજમલજી દરેકને આવકારે છે, સ્વાગત કરે છે. ધામધૂમથી પુત્રનો જન્મ ઉત્સવ ઉજવવામાં આવ્યો. પ્રભુના કહેવા પ્રમાણે પુત્રનું નામ રામદેવજી રાખવામાં આવ્યું. આજ પોકરણમાં પ્રગટ થયા રામદેવ વી રામદેવ, પિતા અજમલજી અને માતા મીનલદેવ. સિયાવર રામચંદ્ર કી જય.